lessons, grade 1, subject English, chapter 3, small letter. આપણે અગાઉના વિડિયોમાં ચાર સ્મોલ લેટર શીખી ગયા હતા E, F, G અને H. આજે આપણે નવા ચાર લેટર શીખીશું જે છે I, J, K અને L. બરાબર, અને કઈ રીતે લખવા એ પણ આજે આપણે શીખીશું. તો શરૂઆત કરીએ. તો અહીંયા મેં આઈ ડોટ થી લખેલ છે જોડી, અને પહેલા તો બનાવીશું સ્ટેન્ડિંગ લાઈન અને ઉપર આવશે ટપકું. તો બનશે I for ઇન્કોટ. હવે આપણે લીટીમાં લખીએ. લીટીમાં મેં ડોટ થી લખેલું જોઈએ ને સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન ઉપર આવશે ટપકું I for ઇન્કોટ. સ્ટેન્ડિંગ લાઈન ઉપર આવશે ટપકું I for ઇન્કોટ. I કઈ લીટીમાં લખવાનું છે? ખાલી બ્લુ લીટીમાં. આઈ આપણે બ્લુ લીટીમાં જ લખીશું. હવે જાતે લખીએ. સ્ટેન્ડિંગ લાઈન ટપકું આઈ ફોર ઇમ્પોર્ટ. સ્ટેન્ડિંગ લાઈન ટપકું આઈ ફોર ઇમ્પોર્ટ. સ્ટેન્ડિંગ લાઈન ઉપર કરીશું ડોટ એટલે બનશે આઈ ફોર ઇમ્પોર્ટ. હવે ફરીથી આપણે જાતે લખીએ. તો સ્ટેન્ડિંગ લાઈન અને ઉપર બનાવીશું ડોટ તો બનશે I for import. સ્ટેન્ડિંગ લાઈન અને ઉપર બનાવીશું ડોટ તો બનશે I for import. સ્ટેન્ડિંગ લાઈન ઉપર બનાવીશું ડોટ તો બનશે I for import. તો અહીંયા આપણે I for import કર્યું. હવે આગળનો લેટર જોઈએ. આગળનો લેટર છે જે, જે ફોર જોબ કર. બરાબર, તો જે અહીંયા મેં ડોટ થી લખ્યું છે જોડીએ ને. સૌથી પહેલા એને કરીશું આપણે સ્ટેન્ડિંગ લાઈન, પછી આપણે ઉપરનો તરફનો કર્વ બનાવીશું. બરાબર, અને ઉપર શું કરીશું? ડોટ કરીશું તો બનશે જે ફોર જોબ કર. હવે મેં અહીંયા ડોટ થી લખ્યા છે તો આપણે ડોટ ને જોડીએ. સ્ટેન્ડિંગ લાઈન પછી બનાવીશું ઉપરની તરફનો કર્વ અને ડોટ બનશે જે ફોર જોબ કર. જે ફોર જોબ કર નીચેની ત્રણ લીટીમાં લખવાનો છે, બે બ્લુ લાઈનમાં અને એક રેડ લાઈનમાં. તો સ્ટેન્ડિંગ લાઈન આપણે રેડ લાઈન સુધી કરીશું, પછી પાછું રેડ લાઈન થી ઉપરની તરફનો થોડો કર્વ બનાવીશું. તો જોઈએ આપણે બ્લુ લાઈન થી રેડ લાઈનની સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું ઉપરની તરફનો કર્વ, પછી બનાવીશું ડોટ તો બનશે જે ફોર જોબ કર. રેડ બ્લુ લાઈન થી રેડ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું કર્વ, પછી બનાવીશું ડોટ તો બનશે જે ફોર જોબ કર. હવે આપણે જાતે કરીએ. બ્લુ લાઈન થી રેડ તરફની સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું કર્વ, ઉપર બનાવીશું ડોટ તો બનશે જે ફોર જોબ કર. બ્લુ લાઈન થી રેડ તરફની સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું કર્વ, પછી ઉપર બનાવીશું ડોટ તો બનશે જે ફોર જોબ કર. બ્લુ લાઈન થી રેડ લાઈન તરફ સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું કર્વ, પછી ડોટ તો બનશે જે ફોર જોબ કર. હજી પણ આપણે એકવાર જાતે કરીએ. બ્લુ લાઈન થી રેડ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું કર્વ, પછી બનાવીશું ડોટ તો બનશે જે ફોર જોબ કર. સ્ટેન્ડિંગ લાઈન કર્વ ડોટ તો બનશે જે ફોર જોબ કર. સ્ટેન્ડિંગ લાઈન કર્વ ડોટ તો બનશે જે ફોર જોબ કર. તો આપણે અહીંયા કયો સ્મોલ લેટર શીખ્યા? જે ફોર જોબ કર. કઈ લીટીમાં લખવાનો હતો? તો બે બ્લુ અને એક રેડ. બરાબર, એ લીટીમાં આપણે જે લખવાનો હતો. હવે આગળનો સ્મોલ લેટર જોઈએ. આગળનો સ્મોલ લેટર છે કે. કે ફોર કી. બરાબર, તો અહીંયા મેં કે ડોટ થી લખ્યું છે તેને આપણે જોડીએ પહેલા. તો સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન. બરાબર,
તો બનશે કે ફોર કી. હવે અહીંયા લીટીમાં લખીએ આપણે. લીટીમાં કઈ રીતે લખવાનું છે એ જોઈએ. રેડ થી બ્લુ તરફની સ્ટેન્ડિંગ લાઈન બનાવીશું, પછી બ્લુ લાઈન થી સ્લેન્ટિંગ લાઈન અને ફરીથી બીજી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન. તો તમે જુઓ, રેડ થી બ્લુ તરફ આપણે સ્ટેન્ડિંગ લાઈન કરી અને બે સ્લેન્ટિંગ લાઈન ક્યાં કરી? બ્લુ લીટીની અંદર જ કરી, બરાબર. તો આપણો સ્મોલ લેટરમાં કે બનશે. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. રેડ થી બ્લુ તરફની સ્ટેન્ડિંગ લાઈન, એક સ્લેન્ટિંગ લાઈન અને બીજી સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. હવે આગળ આપણે જાતે કરીએ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. અહીંયા આપણે રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, પછી બનાવીશું સ્લેન્ટિંગ લાઈન અને ફરીથી બનાવીશું સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે કે ફોર કી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી. સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, તો બનશે કે ફોર કી, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? કે ફોર કી બનાવ્યો. હવે આગળનો સ્મોલ લેટર જોઈએ. આગળનો સ્મોલ લેટર કયો છે? એલ ફોર લોટસ. લોટસ એટલે કમળનું ફૂલ. શું થશે? કમળનું ફૂલ. તો અહીંયા આપણે એલ મેં ડોટ થી લખ્યો છે, એને આપણે જોડીએ. અહીંયા આપણે ખાલી સ્ટેન્ડિંગ લાઈન બનાવવાની છે. શું બનાવવાનું છે? સ્ટેન્ડિંગ લાઈન, તો જ બનશે એલ ફોર લોટસ. અહીંયા મેં ડોટ થી લખી છે, તો આપણે ડોટ થી જોડીએ આપણે એને. તો અહીંયા આપણે શું કરીશું? રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન જ કરીશું, તો બનશે એલ ફોર લોટસ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. હવે અહીંયા ફરીથી કરીએ. રેડ થી બ્લુ માં બનશે સ્ટેન્ડિંગ લાઈન, તો એલ ફોર લોટસ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. અહીંયા આપણે રેડ થી બ્લુ લીટીમાં સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે, તો શું બનશે? એલ ફોર લોટસ બની જશે, બરાબર. ખાલી શું કરવાનું છે? સ્ટેન્ડિંગ લાઈન જ કરવાની છે. હવે નીચે આપણે જાતે કરીએ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન, તો બનશે એલ ફોર લોટસ. રેડ થી, તો બનશે એલ ફોર લોટસ. તો અહીંયા આપણે કયા કયા લેટર શીખ્યા? આઈ, જે, કે અને એમ, બરાબર. આઈ કેવી રીતે લખાતો હતો? બે બ્લુ લાઈનમાં અને ઉપર શું કરતા હતા? ડોટ કરતા હતા. પછી જે, તો જે કેવી રીતે લખાતો હતો? તો જે આપણે બ્લુ લાઈન થી રેડ લાઈનમાં સૌથી પહેલા સ્ટેન્ડિંગ લાઈન, પછી ઉપરની તરફનું કર્વ અને પછી ડોટ, તો શું કર્યું? જે બની ગયું, બરાબર. પછી કે ની વાત કરીએ. કે આપણે રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન
અને પછી બ્લુ લાઈન માં બે સ્લેન્ટિંગ લાઈન કરીશું તો બનશે K અને L તો L આપણે રેડ લાઈન થી બ્લુ લાઈન માં ખાલી સ્લેન્ટિંગ સ્લેન્ટિંગ લાઈન કરવાની છે આ ચારે સ્મોલ લેટર તમારે તમારી સ્વ